स्वामी नारायण नाम ये सहजानंद स्वामी नो घनश्याम महाराज नो नाम कोई व्यक्ति ए पाडेलो नथी। जेम घनश्याम हरि कृष्ण नीलकंठ पछी सहजानंद नारायण मुनि आ बधा नाम पाडेला छे कोके, स्वामी नारायण नाम ई कोई पाडेलू नाम नथी। सहजानंद स्वामी ने स्वामीनारायण कहेवामां आवे छे, ई नाम कोणे आप्युं कोईए नहीं। सहजानंद स्वामी कारण के तमने लोकोने भी थोड़ी ओछी कदाच खबर होय, बाकी जे परोक्षमां लोको होय एमने स्वामीनारायण भगवान विषेनी आ ख्याल न होय, एटले मैं आजे तमने वात करी। बरोबर योगानो योगी दिवस आव्यो छे अने भगवानने करवुं ने तो पहेली वेली सद्धाम्या कथा ने ई स्वामीनारायण प्रागट्य मंत्रना महोत्सवथी, स्वामीनारायण मंत्र प्रागट्य महोत्सवथी शुरुआत थशे। बधुं योगानो योग जेदी कथा नक्की करी तेदी आपने खबर नहोती के एकादशीनो दिवस आवशे, तेरी डेट ज खाली जोईती आपणे के 9-15 करवी। एकादशीनो दिवस आव्यो, आजे पहेलो ज दिवस, अने एमाय वळी पाछो स्वामीनारायण महामंत्र प्रागट्य दिन आपणो आव्यो। एटले बधाने समाधि थाय एमां बन्ने मूर्ति, धामनी मूर्ति ने अहींनी मूर्ति एक जोवे, एटले पछी बधा संतो भक्तो सहजानंद स्वामी ने स्वामीनारायण तरीके ओळखावा माँड्या के आज स्वामीनारायण छे। जे मंत्रना जपथी धामस्थ भगवानना दर्शन थाय, ई धाममां रहेला भगवान आज छे, एटले बधा स्वामीनारायण कहेवा माँड्या। अने त्यारे जे महिमा लखाणो स्वामीनारायण मंत्रनो, जे स्वामीनारायण नाम लेशे तेना बधा पातक बाळी देशे। आई बिहारी लाल जी महाराज नी आ रचना, अने कवि दलपतराम जे आ बधुं कंडारे छे ए आपणे आम જોઈએ, બુદ્ધિશાળી માણા, અંગ્રેજોની સાથે હૃદય, અને એણે જે એની છેલ્લી જિંદગીના 10 વર્ષ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો લખવામાં વ્યતીત કર્યા। કવિ તો મહાન હતા, બીજી બધી કવિતાઓ એ ઘણી બધી લૌકિક ને બીજી ત્રીજી સામાજિક ને બનાવી શકે, પણ એને ખ્યાલ આવી ગયેલો સંતોના સમાગમથી કે આ મોઢાની વાણીથી આ જીવથી ગુણ તો ભગવાનના ગવાય, એટલે કવિ દલપતરામે એક એક ચોપાઈ બનાવો ને તો 15 મિનિટ 1/2 કલાક વહી જાય। ખાલી મગનલાલ ટ્રાય કરજો આજ ઘરે જઈને કે આપણે એક દોહો બનાવો ખાલી ભગવાનનો, આમ પ્રાસવાળો ને મિનિંગફુલ કેટલો। હવે તમે એક આખો હરિલીલામૃત ગ્રંથ વિચારો, એટલું મોટું લખવું, એ પછી છંદમાં કેટલી પ્રકારના જેટલી પ્રકારના છંદો આવે એ બધા લગભગ એમણે હરિલીલામૃત ગ્રંથમાં પ્રયોગ કર્યા કવિ દલપતરામે। અને એ જે આ મહિમા જે મહારાજે ફરેણીમાં સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામી આ મંત્રનો મહિમા કીધો, એ મહિમા એમણે પોતે પોતાની ભાષામાં કંડાર્યો। જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિયા જગણાય એક, ષડક્ષરી મંત્ર મહાસમર્થ, 6 અક્ષરનો મંત્ર સ્વામિનારાયણ મંત્ર છે એમાં 6 અક્ષર આવે એટલે લખ્યું, ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે, હે સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે। આવો બળિયો મંત્ર સહજાનંદ સ્વામીએ
અનંત જીવોના કલ્યાણ માટે આપ્યો અને એ મંત્ર પ્રગટ જે દિવસે થયો એને આજ 219 વર્ષ પૂર્ણ થયા અને 220મું વર્ષ આજથી શરૂ થશે એટલે માક્ષર વદ એકાદશી ઈ સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય દિન છે તો આજ એ દિન હોવાથી આપણે પ્રાગટ્ય મંત્ર મહોત્સવ સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય મહોત્સવ ઉજવી અને પછી આપણે આગળની કથામાં પ્રવેશ કરીશું. તો લગભગ હું આમ તો ભણી ગણીને આવ્યો સંસ્કૃત સાઉથ ઇન્ડિયામાં અને પછી કથા કરવાની શરૂઆત કરેલી અને એમાં લગભગ પહેલો વહેલો મોટો ઉત્સવ ઉજવવાનો જે આવ્યો હતો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનો મારે આવેલો. આજે દ્વિશતાબ્દી મહોત્સવ તો સ્વામિનારાયણ મંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ સ્વામિનારાયણ ભગવાને આ મંત્ર પ્રગટ કર્યો સહજાનંદ સ્વામીએ એને 200 વર્ષ પૂર્ણ જ્યારે થયા ત્યારે બહુ ભવ્ય સુરતમાં આ મહોત્સવ ઉજવાનો હતો અને એ મહોત્સવ ધૂમધામથી ત્યારે સુરતમાં કતારગામ વિસ્તારમાં વેડ રોડ મંદિર આપણે જે છે ત્યાં સામે એ મહોત્સવ ઉજવાયેલો બહુ મોટે પાયે ઉજવાયેલો સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય દ્વિશતાબ્દી મહોત્સવ. તો આજ પણ આપણે થોડી વાર એ પ્રાગટ્ય મહોત્સવ ઉજવી અને પછી કારણ કે પછી ભક્તિ સૂત્રોમાં તો ઉત્સવ કોઈ આવશે નહીં એટલે થોડોક આજે આપણે આ પહેલો ઉત્સવ ઉજવી અને પછી આપણે આગળની કથામાં પ્રવેશ કરીશું. ફરેણી ગામથી જ્યોત લાવ્યા હતા. ફરેણી ગામમાં સહજાનંદ સ્વામી આ મંત્રનો ઉદ્ઘોષ કર્યો કારણ કે આમ આધ્યાત્મિક માર્ગમાં તમે જોવો ને તો ગુરુજનો મંત્ર દીક્ષા આપણે દીક્ષા મહિનમાં મંત્ર દીક્ષા હોય જે કલ્યાણ માટે ગુરુ શિષ્યોને મંત્ર આપે એ જ મેઇન હોય છે અને સહજાનંદ સ્વામીએ પોતાના અનુયાયી વર્ગને જપવા માટે જે મંત્ર આપ્યો ભજન કરવા માટે જે મંત્ર આપ્યો અને એ મંત્ર જે છે એ આજે દુનિયાભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે તમે જુઓ તો શાખાઓ ઘણી બધી થઈ પણ એક વાત આ સંપ્રદાયની સ્વામિનારાયણ સંપ્રદાયની બધાએ નોંધ લીધા જેવી છે કે દુનિયાભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની જેટલી શાખાઓ હશે એ બધી શાખાના સંતો ભક્તોનો જપ્ય મંત્ર તો સ્વામિનારાયણ મહામંત્ર જ છે. બધા જપ તો સ્વામિનારાયણ મંત્રનો જ કરે છે અને એ વખતે અમે આ જ્યાં સહજાનંદ સ્વામી આ મંત્ર આપ્યો ફરેણીમાં ત્યાંથી મંત્ર જ્યોત લાવેલા અને એ મંત્ર જ્યોત અને એમનું પૂજન કરેલું કારણ કે મંત્રનું પૂજન એટલે મંત્ર જ્યોતનું પૂજન કરેલું અને લગભગ અમારે સંપ્રદાયના બધા સંતો પધારેલા અને એમણે બધાએ રાસ ત્યારે કારણ કે અનેક જીવોના કલ્યાણ માટે મહારાજે આ મંત્રનો ઉદ્ઘોષ કર્યો અને અમારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થશે. આજ આજ દુનિયાભરમાં સારા સારા મંદિરો સ્વામિનારાયણ ભગવાનના બની રહ્યા છે અને હજારો લોકોને જિજ્ઞાસા જાગે કે આ સ્વામિનારાયણ ભગવાન કોણ છે સ્વામિનારાયણ ભગવાન શું છે અને આ આ હિન્દુ સંસ્કૃતિના હિન્દુસ્તાન શું છે એ એની એની જિજ્ઞાસા જાગે ને એવા કાર્યો આજે દુનિયાભરમાં સંતો દ્વારા અને સંપ્રદાય દ્વારા થઈ રહ્યા છે.